કચ્છમાં મિની બજાર ખાતે હીરાના કારખાનામાંથી 30મી મેના રોજ 7.70 લાખ રૂપિયાની કિંમતના હીરા ચોરાઈ ગયા હતા। તેની ફરિયાદીએ ફરિયાદ કરી ન હતી। તે જ રાત્રે પોલીસે કિશોરીના અપહરણના ગુનામાં એક આરોપીને પકડ્યો હતો। પોલીસને બીજા દિવસે ખબર પડી કિશોરીનું અપહરણ કરનાર યુવકે જ હીરા ચોરી કર્યા છે। बराछा पुलिस पासे थी मळती माहिती मुजब बराछा पुलिसे 30 मेना रोज रात्रे मातृशक्ति सोसायटी पासे थी हिरल शिरोया नामना युवक ने पकड्यो हतो। हिरल विरुद्ध बराछा पुलिस में 50 दिवस पहला 16 वर्षीय किशोरी नु प्रेम प्रकरण में अपहरण करवानो गुनो नोंधायो हतो। पुलिस तेनी पूछपरछ करी रही हती त्यारे 31मी तारीखे सवारे निशांत कांतिभाई लाठियाए बराछा पुलिस में चोरी नी फरियाद करवा पहोंच्या हता। एमणे फरियाद में जणाव्यु हतु के 30मी तारीखे बपोरे 4 કે તેમના હીરાના ખાતામાંથી 7.70 લાખ રૂપિયાના હીરા ચોરી થઈ ગયા હતા। તેમનું ખાતું વરાછા મિની બજારમાં આવેલ હીરાપન્ના કોમ્પ્લેક્સમાં છે। તેમણે જણાવ્યું હતું કે ચોરે મોઢા પર રૂમાલ બાંધેલો હતો અને તેના જમણા હાથે પંજા પર ટેટુ હતું। હીરા કારખાનેદારે કહ્યું હતું કે મને શંકા છે કે ચોરી કરનાર મારે ત્યાં 2 મહિના પહેલા નોકરી કરનાર હીરલ શિરોયા હોઈ શકે છે। દોઢેક મહિના પહેલા હીરલની તપાસ માટે પોલીસ મારા ખાતા પર આવતી હતી। પોલીસને શંકા જતા અપહરણ કેસમાં લાવેલા હીરલની હીરાની ચોરી વિશે પૂછપરછ શરૂ કરતા તેણે હીરા ચોરી કર્યાની કબૂલાત કરી હતી। પોલીસે હીરલ પાસેથી ચોરીના હીરા કબજે કર્યા છે। હીરલે જણાવ્યું હતું કે હાલ તેની પાસે કોઈ કામ નથી, પોતાની અને પ્રેમિકાની જરૂરિયાત તથા શોખ પૂરા કરવા માટે ચોરી કરી હતી। હાલ તો વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિની બજારમાં હીરાપન્ના નામનું એક શોપિંગ કોમ્પ્લેક્સ છે, એમાં કાંતિભાઈ લાઠિયા નામના વ્યક્તિ કે જે આ ગુનાના ફરિયાદી છે એ હીરા કટિંગ કરવા માટેનું કારખાનું ધરાવે છે। ગઈકાલે કાંતિભાઈ લાઠિયા વરાછા પોલીસ સ્ટેશને આવેલા અને એમને પોતાની ફરિયાદ હકીકત જણાવેલી કે સવારે પોતાના કારખાને પહોંચ્યા તો તાળું ખૂટેલી હાલતમાં હતું અને કારખાનાની અંદર તપાસ કરી તો આશરે 7.5-1 લાખ રૂપિયાની કિંમતના હીરાની ચોરી થયેલાનું જણાવ્યું। તો એ મુજબની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધીને ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલી અને ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલું કે એમના ત્યાં અગાઉ એક કારીગર હતો અને હીરાની ચોરી કરતા પકડાયેલો હતો અને પછી એને 1.5 મહિના પહેલાં એને હીરાના કારખાનામાંથી કાઢી મૂકવામાં આવેલો હતો, એક એવી હકીકત જણાયેલી। ત્યારબાદ હ્યુમન રાઇટ્સ સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદ લીધી તો એ જે ભૂતકાળમાં કારીગરને કાઢી મૂકવામાં આવેલો હતો એણે જ આ ચોરી કરેલાનું તપાસ દરમિયાન જણાવેલું અને એની શોધખોળ કરતાં મળી આવેલો અને પૂછપરછ કરતાં એ આરોપી જે હિરેન શિરોયા નામનો વ્યક્તિ છે કે જે અગાઉ કારીગર તરીકે કામ કરતો હતો કારખાનામાં એને જે ચોરીની કબૂલાત કરેલી અને એ હીરા જે 7.5 લાખ રૂપિયાની કિંમતના હતા એ 4 લાખ રૂપિયામાં વેચી નાખ્યો। બ્યુરો રિપોર્ટ, SNN ન્યૂઝ, સુરત।